નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા મારી વાડીએ એક વનસ્પતિ, ઔષધિ વનસ્પતિનો પરિચય કરાવવાની સાથે એક એનો દેશી ઇલાજ બતાવું છું કે જે લોકોને કાનની અંદર કોઈ સમસ્યા રહેતી હોય, કાનમાં દુખાવો કે કાનમાં રસી કે કાનને લગતી કોઈ સમસ્યા હોય, તો કાનના રોગો માટે અક્ષીર પરિણામ આપતી વનસ્પતિ છે. મિત્રો, વનસ્પતિ જોઈ અને બધા તમે ઓળખી ગયા હશો કે ચોમાસાની ઋતુ છે એટલે સરસ મજાના એના ફૂલ પણ એકદમ છે, લીલાછમ થઈ ગયા છે. હવે આ વનસ્પતિ છે મિત્રો બાવળ છે, દેશી બાવળ. બાવળના આમ તો બે પ્રકાર છે, એક ગાંડો બાવળ અને એક દેશી બાવળ. ગાંડો બાવળ ઠેર ઠેર આપણને જોવા મળશે, પણ દેશી બાવળ છે ઠેર ઠેર જોવા નહીં મળે. વાડીઓમાં અને સીમમાં અને વાડીની જે વાડીઓ હોય છે ખેતરોની વાડીઓમાં જોવા મળશે. દેશી બાવળ છે એક એમ કહેવાય કે ઔષધોની ખાણ છે, અને ઘણા બધા રોગો છે મટાડવા માટે દેશી બાવળ અક્ષીર છે. અને જેની અંદર એમ કહેવાય કે એવા ઔષધિ ફાયદા છે કે જે લાખો રૂપિયાની દવાની ગરજ સારે છે. અને ખાસ તો જે કેલ્શિયમ માટેની જે સમસ્યા હોય અથવા હાડકાને લગતી સમસ્યા હોય તો એની માટે દેશી બાવળની જે શીંગો હોય છે, આપણે દેશી ભાષામાં જેને પડિયા કહેવી છે, પડિયા, અને એની અંદર જે શીંગો બીજ નીકળે છે એ કેલ્શિયમનો અખૂટ સ્ત્રોત છે, કેલ્શિયમનો ભંડાર છે. એટલે સાંધાના દુખાવા માટે તો ગજબનો ફાયદો, પણ આજે સાંધાના દુખાવા માટે નહીં, પણ આજે કાનના દુખાવા માટે વાત કરી રહ્યો છું. તો જે લોકોને કાનને લગતી કોઈ પણ એ ટુ ઝેડ કાનની કોઈ પણ સમસ્યા હોય, કાનમાં ચસકા આવતા હોય, ઘણી બધી વાર કોમેન્ટો આવે છે કે કાનના દુખાવા માટેના કોઈ ઉપચાર, તો અત્યારે દેશી બાવળ છે, આમાં વરસાદની સિઝન છે, ચોમાસું ચાલુ છે, એટલે આવા જે ફૂલ આવે છે, આ જુઓ પીળા રંગના, આપણે દેશી ભાષામાં ગમે વનસ્પતિના ફૂલ આવે એમ કહેતા હોય કે એનો ફાલ આવે છે. હવે આ દેશી બાવળની જે વનસ્પતિ છે એનો જે ફાલ આવે છે, ફાલ એટલે કે ફૂલ છે, આ ફૂલના ઉપયોગથી કાનના બધા રોગ મટે છે, મટી શકે છે. હવે દેશી બાવળના જે ફૂલ છે આ ફૂલ થોડા લઈ લેવાના છે, ફૂલને પીસી વાટી અને એનો રસ કાઢવાનો છે. હવે આ જે ફૂલ છે, ફૂલના રસમાં સરસિયાનું તેલ છે એ મિક્સ કરવાનું છે. તો જેટલો ફૂલનો રસ હોય એટલું સરસિયાનું તેલ છે એ મિક્સ કરવાનું હોય છે. બંનેને બરાબર મિક્સ કરવાનું હોય છે, મિશ્રણ બરાબર થઈ જાય પછી આ જે મિશ્રણ છે એ તમારું જે કાનમાં તકલીફ રહેતી હોય એ કાનમાં બે ટીપા નાખવાથી કાનની સમસ્યાઓ દૂર થાય છે, કાનની સમસ્યાઓ મટી શકે છે. એટલે તમારી આજુબાજુમાં કે કોઈને પણ કાનની સમસ્યા થાય અત્યારની સિઝનમાં, હાલની સિઝનમાં, તો અત્યારે આમાં ફૂલનો સમય છે, બાવળની અંદર દેશી બાવળમાં ફૂલ આવવાનો પૂરેપૂરો સમય છે, ભરપૂર ફૂલ આવી રહ્યા છે. તો અત્યારે આ ફૂલના ઉપયોગથી, ફૂલનો પ્રયોગ કરી અને કાનને લગતી સમસ્યાઓ, કાનમાં દુખાવો હોય, કાનમાં રસી હોય કે દરેક પ્રકારની સમસ્યા, કાનની સમસ્યા હોય, એમાં આ ફૂલના ઉપયોગથી આ સમસ્યા, કાનના રોગો મટાડી શકાય છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.